વાત કરીએ અમરેલીની તો શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી અને મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વિદ્યાસભા ખાતે વિજ્ઞાન મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા જે વિવિધ મોડેલ પ્રોજેક્ટ મેથ્સ પઝલ વગેરે કૃતિઓ રજૂ કરી આમંત્રિત મહેમાનોને પોતાની કલા કૌશલ્ય અને પ્રતિભાથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ઔષધિઓ, પર્યાવરણ, ગણિત કોયડાઓ, અંધશ્રદ્ધા નિર્મૂલન, સ્વચ્છતા, અકસ્માત નિવારણ, વૃક્ષોનું મહત્વ, વરસાદી પાણીનો સંગ્રહ, આધુનિક ખેતી, સોલાર સિસ્ટમ, પવન ચક્કી, રોબોટિક્સ ટેકનોલોજી, અંતરિક્ષ યાન વગેરે થીમ આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. સરસ મજાનો અહીંયા એક પ્રોજેક્ટ, આજે વિજ્ઞાન દિવસ છે તેને નિમિત્તે આજે એક સરસ અહીંયા વિજ્ઞાન મેળાનું આયોજન વિદ્યાસભા કેમ્પસમાં કરવામાં આવેલ છે, જેનાથી ટૂંકમાં નાના બાળકોમાં રહેલી જે સુષુપ્ત જે શક્તિઓ હોય છે તેને ખીલે છે અને તેનાથી નવા નવા જે પ્રોજેક્ટ કે નવી નવી ડેવલપમેન્ટની જે અત્યારે વાત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે દિશામાં કામ આગળ વધે છે તે દિશામાં ટૂંકમાં બાળકો પ્રોત્સાહિત થાય છે અને તેનાથી નવી નવી જે શોધ છે તેનું ડેવલપમેન્ટ થાય છે, બનાવેલા છે તેનાથી તમામ જે વ્યવહારિક જીવનમાં આપણે ઘણા બધા ઉપયોગી થાય છે તે બધા આજના મેનેજમેન્ટ ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં સ્કૂલ વિભાગ દ્વારા ધોરણ 6-12ના વિદ્યાર્થીઓએ આજે વિજ્ઞાન દિવસ છે ત્યારે વિજ્ઞાન મેળો 2024નું આયોજન કરવામાં આવેલ છે. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ટેકનોલોજી તેમજ સૌર ઉર્જા અને તાંત્રિક વિદ્યા જેવા અનેક પ્રોજેક્ટ રજૂ કરેલા છે અને 7500 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની વિઝિટ કરેલી છે. સ્કૂલ કોલેજ અને જે વિદ્યાર્થીઓ DLSS યોજના અંતર્ગત અત્યારે અભ્યાસ કરે છે તે તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓએ પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ અને સૌને સાયન્સ ટેકનોલોજી વિશે માહિતગાર કર્યા છે અને અનેક પ્રોજેક્ટો રજૂ કરવામાં આવેલ છે. તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ ખોંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ મારા વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે જે વ્યવસ્થામાં રોકાયેલ સાયન્સના તેમજ મેથ્સના અને અન્ય જે કર્મચારીઓ રોકાયેલા છે તે તમામને આ સાયન્સ મેળો સફળ કરવા બદલ ખૂબ